હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? મારું નામ છે ફાલ્ગુ નાદરોજા, હું રાજકોટથી છું અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ વિથ ફાલ્ગુન સર. અને વહાલા બાળકો, અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 11 ફિઝિક્સનું ચેપ્ટર નંબર 2 એકમ અને માપન. અને એમાં લાસ્ટ લેક્ચરમાં આપણે ભણ્યા હતા ત્રુટિ વિશે. તો આજના લેક્ચરની શરૂઆતમાં ત્રુટિ ખૂબ અગત્યનો ટોપિક છે. તો આપણે લાસ્ટ લેક્ચરમાં જે કંઈ પણ ભણ્યા છીએ એનું થોડુંક આપણે રિવાઇઝ કરી લઈએ શરૂઆતની 5 મિનિટમાં, અને પછી આપણે આગળના ટોપિક તરફ આગળ વધશું. તો જો તમને આગળનું બધું ત્રુટિ વિશેનું બધું પરફેક્ટલી યાદ હોય તો તમે આ 5 મિનિટને સ્કીપ કરી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી. 5 મિનિટ પછી તમે જોવાનું શરૂ કરો તો આ ટોપિકથી શરૂ થશે, બરાબર? તો ચાલો રિવાઇઝ કરીએ ફટાફટ. તો સૌથી પહેલી વસ્તુ છે ત્રુટિ એટલે શું. તો કે ત્રુટિની વ્યાખ્યા શું છે, કે કોઈ પણ ભૌતિક રાશિના માપનમાં રહેલી અચોકસાઈને ત્રુટિ કહે છે. એના પછી આપણે 3 અલગ અલગ શબ્દો વિશે માહિતી મેળવી હતી કે સચોટતા, ચોકસાઈ અને અચોકસાઈ એટલે શું થાય. તો કે પહેલી વાત આપણે કરીએ ચોકસાઈ વિશે. તો કે કોઈ પણ ભૌતિક રાશિનું તમે માપન કરો છો અને એનું જે અવલોકન મેળવો છો એ અવલોકનનું મૂલ્ય એના સાચા મૂલ્યથી જેટલું વધારે ને વધારે નજીક હશે એટલી એમાં ચોકસાઈ વધુ હશે. અને એ રીડિંગ જો સાચા મૂલ્યથી દૂર હશે, જેટલું વધારે ને વધારે દૂર હશે એટલું એ રીડિંગ અચોક્કસ ગણાશે, બરાબર છે? એમાં અચોકસાઈ વધારે છે એવું કહેવાશે. પછી સચોટતા કોને કહેવાય, તો કે જે ભૌતિક રાશિનું માપન કરો છો એ માપન તમે કેટલા લઘુત્તમ મૂલ્ય સુધી કરી શકો છો, એટલે કે પોઈન્ટ પછી કેટલા આંકડાઓ સુધી તમે એનું માપન કરી શકો છો, એને આપણે કીધું હતું ભૌતિક રાશિના માપનમાં સચોટતા, બરાબર છે? તો આ વસ્તુ આપણે જોઈ હતી. પછી મેં તમને પ્રેક્ટિકલી ઉદાહરણ આપીને સમજાવ્યું હતું સચોટતા અને ચોકસાઈ વિશે, બરાબર? એના પછી આપણે શું જોયું હતું, તો કે એના પછી આપણે જોયું હતું વર્ગીકરણ, ત્રુટિનું વર્ગીકરણ કઈ રીતે કરવું. તો કે ત્રુટિ જે છે એને મેઇનલી મોસ્ટલી 2 ભાગમાં વર્ગીકૃત કરેલી છે. પહેલું છે એ છે વ્યવસ્થિત ત્રુટિ, અને બીજું છે એ અવ્યવસ્થિત ત્રુટિ, અથવા ટેક્સ્ટબુક પ્રમાણે નામ આપીએ તો આકસ્મિક ત્રુટિ પણ કહેવાય. તો પહેલા આપણે જોયું હતું વ્યવસ્થિત ત્રુટિ કોને કહેવાય, તો કે વ્યવસ્થિત ત્રુટિ એટલે કે જ્યારે આપણે કોઈ ભૌતિક રાશિનું માપન કરતા હોઈએ ત્યારે એ ભૌતિક રાશિના માપનમાં જો આપણા પ્રયોગના અવલોકનો કોઈ એક જ તરફ એટલે કે ધન દિશામાં બધા મળતા હોય અથવા ઋણ દિશામાં, બધા જ ઋણ દિશામાં મળતા હોય તો આવી ત્રુટિને વ્યવસ્થિત ત્રુટિ કહેવામાં આવે છે, બરાબર છે? અથવા શબ્દ ખૂબ અગત્યનો છે, અને નહીં આવે તેમાં, બરાબર? અને બીજું, હવે એના પણ વ્યવસ્થિત ત્રુટિને પણ આપણે 3 ભાગમાં વર્ગીકૃત કરેલી છે. પહેલા ભાગની અંદર આવશે સાધનની ત્રુટિ. જો તમે જે પ્રયોગ કરવા માટે જે સાધન યુઝ કરો છો, ભૌતિક રાશિના માપનમાં જે તમે સાધન વાપરો છો એ સાધનમાં જ કોઈ ત્રુટિ રહેલી હોય તો એને આપણે કહેતા હતા સાધનની ત્રુટિ, બરાબર છે? એ સાધનને તમે રિપેર કરીને, બરાબર છે, એ ત્રુટિને નિવારી શકો. એના પછી આપણે બીજું જોયું હતું કે વ્યવસ્થિત ત્રુટિનો બીજો પ્રકાર શું હતો, તો કે પ્રયોગની ટેકનિક્સ એટલે કે પ્રયોગની પદ્ધતિમાં કોઈ ભૂલ હોય, બરાબર છે? જેની અંદર આપણે બગલમાં થર્મોમીટર વાળું એક્ઝામ્પલ યાદ રાખ્યું હતું, તો એ પ્રકારની ત્રુટિને શું કહેવાય છે બાળકો, તો કે પ્રયોગ પદ્ધતિના લીધે ઉદ્ભવતી ત્રુટિ. તો એનો પણ આપણે વ્યવસ્થિત ત્રુટિની અંદર સમાવેશ કરેલો છે. અને એના પછી થર્ડ નંબર ઉપર, 3જા નંબરની જે ત્રુટિ હતી એ હતી વ્યક્તિગત ત્રુટિ. તો કોઈ વ્યક્તિની કાર્ય પદ્ધતિ એવી હોય, બરાબર છે, એ વ્યક્તિ જે છે એની વિચારસરણી એ પ્રકારની હોય અને એ પોતે વ્યક્તિ જો ભૂલ કરે તો એ ત્રુટિને પણ આપણે વ્યવસ્થિત ત્રુટિની અંદર સમાવેશ કરેલો હતો. તો આ રીતે આપણે વ્યવસ્થિત ત્રુટિના 3 પ્રકાર જોયેલા હતા. એના પછી આવે છે અવ્યવસ્થિત ત્રુટિ. તો અવ્યવસ્થિત ત્રુટિ કોને કહેવાય, કે જે ત્રુટિના પ્રાયોગિક મૂલ્ય જે છે આપણને ધન અને ઋણ બંને દિશામાં મળતા હોય, બરાબર છે, જેના ઉપર કોઈ બીજી વસ્તુનો કાબુ રહેલો ન હોય, બરાબર છે, એવી ભૌતિક એવા અમુક ભૌતિક પરિબળો હોય કે જેના ઉપર આપણો વ્યક્તિનો કાબુ રહેલો ન હોય, દાખલા તરીકે તાપમાનમાં અચાનક કોઈ ફેરફાર થઈ જવો, બરાબર છે, દાખલા તરીકે પ્રયોગ કરતી વખતે જે તમે પ્રયોગ કરો છો એમાં દાખલા તરીકે વિદ્યુત પ્રવાહની જરૂર પડે છે અને ઉપરથી વોલ્ટેજ જો ફ્લક્ચ્યુએટ થતા હોય, લાઇટ જે છે આપણે કહીએ જનરલી ડીમફુલ થાય છે એવું કહીએ ને, તો લાઇટમાં વધઘટ થતી હોય, વોલ્ટેજમાં વધઘટ થતા હોય તો એની અંદર પ્રયોગમાં ભૂલ આવશે, બરાબર છે? તો એ પ્રકારની જે કંઈ પણ ત્રુટિઓ આપણને મળશે એનો આપણે સમાવેશ કેમાં કરેલો છે, અવ્યવસ્થિત અથવા આકસ્મિક ત્રુટિની અંદર, બરાબર છે? દાખલા તરીકે એમાં હજી એક એક્ઝામ્પલ તમને આપી શકું. દાખલા તરીકે કોઈ સળિયો છે લોખંડનો, મેટલનો, કોઈ પણ મેટલનો સળિયો હોય, એના દિવસના તમે 3 અલગ અલગ ટાઈમ દરમિયાન, સવારે, બપોરના ટાઈમમાં અને રાતના ટાઈમમાં રીડિંગ લેશો, તેની લંબાઈનું માપન તમે એકદમ ચોકસાઈથી કરો તો એ લંબાઈનું માપન, લંબાઈ સળિયાની તમને અલગ અલગ મળશે, કારણ કે એના ઉપર તાપમાનની અસર થાય છે,
અને તાપમાન ઉપર આપણો કાબુ રહેલો નથી, એવી રીતે દબાણ ઉપર પણ આપણો કાબુ રહેલો નથી. તો એ રીતની જે ત્રુટિ આવે એને આપણે અવ્યવસ્થિત ત્રુટિ કહીએ છીએ. અને અવ્યવસ્થિત ત્રુટિની અંદર લઘુત્તમ માપ જે હોય, કોઈ પણ સાધન હોય તો એ સાધનની લઘુત્તમ માપવાની જે ક્ષમતા હોય એ ત્રુટિનો સમાવેશ પણ આપણે એમાં જ કરેલો છે, બરાબર. અને એના આપણે ત્રણ ઉદાહરણ જોયેલા હતા. દાખલા તરીકે આપણી સાદી સ્કેલ હોય તો એ એક મિલીમીટર સુધી માપી શકે, પછી વર્નિયર કેલિપર્સ છે, બરાબર છે, તો એની લઘુત્તમ માપ શક્તિ કેટલી છે વર્નિયર કેલિપર્સની? કેટલી છે? 0.01 સેન્ટીમીટર, બરાબર. અને એના પછી માઇક્રોમીટર સ્ક્રુ ગેજ લઈ લીધો તો 0.001 સેન્ટીમીટર સુધી. તો એ જે કઈ પણ માપનની લઘુત્તમ માપનની ક્ષમતા છે એનો સમાવેશ પણ આપણે કેમાં કરેલો છે? અવ્યવસ્થિત ત્રુટિની અંદર. અને હવે આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ એના પછીનો ટોપિક, અને એ છે નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ, બરાબર. નિરપેક્ષ ત્રુટિ કોને કહેવાય, સાપેક્ષ ત્રુટિ કોને કહેવાય અને પ્રતિશત ત્રુટિ કોને કહેવાય? અત્યારે આપણે સૌથી પહેલા શીખવાના છે ફક્ત નિરપેક્ષ ત્રુટિ, બરાબર છે. આ બે વસ્તુ આપણે પછી જોશું, પહેલા આપણે જોવાના છે નિરપેક્ષ ત્રુટિ એટલે શું. તો ધારો કે આપણે કોઈ ભૌતિક રાશિ હોય, બરાબર છે, દાખલા તરીકે આપણે એવું સમજીએ કે કોઈ એક ભૌતિક રાશિ છે, બરાબર છે, જેને આપણે સ્મોલ એ વડે એના પ્રયોગોને એ વડે દર્શાવી. હવે ભૌતિક રાશિ કોઈ પણ લઈ શકાય, લંબાઈ લઈ શકાય, દળે લઈ શકાય, બરાબર છે, પછી સમય પણ લઈ શકાય, ક્ષેત્રફળે લઈ શકાય, કદે લઈ શકાય, પણ એ બધાની સંજ્ઞા આપણને ખબર છે. લંબાઈ હોય તો સ્મોલ એલ વડે દર્શાવીએ, ક્ષેત્રફળ હોય તો કેપિટલ એ વડે દર્શાવીએ, દળ હોય તો એમ વડે દર્શાવીએ. પણ એવી રીતે આ કોઈ ભૌતિક રાશિ છે, એમાંથી કોઈ પણ હોઈ શકે, એને આપણે અત્યારે સ્મોલ એ વડે દર્શાવેલી છે, બરાબર. તો ધારો કે કોઈ ભૌતિક રાશિ સ્મોલ એ, બરાબર છે, ના અવલોકનો, બરાબર છે, દાખલા તરીકે આના અવલોકનો જે છે એ આપણને અલગ અલગ મળે છે. તો કે એના અવલોકન આપણે A1 છે, A2 છે, ત્રીજો અવલોકન A3 છે, A4 છે, એ રીતે ક્યાં સુધી? તો કે AN સુધીના અવલોકન આપણે લઈએ છીએ. હવે આને આપણે ઉદાહરણ તરીકે સમજીએ. તો દાખલા તરીકે તમે બજારમાંથી પેન અથવા પેન્સિલ લેવા જાઓ તો એમાં જનરલી પેન્સિલની બધીની લંબાઈ સરખી જ હોય, પણ એવી તમે પેન્સિલનું બોક્સ લેવા ગયા અને બોક્સની અંદર દાખલા તરીકે 8 પેન્સિલ આપેલી છે, તો એ 8-8 પેન્સિલની લંબાઈ તમે ફૂટપટ્ટીની મદદથી અથવા તો માઇક્રોમીટરથી માપો છો, બરાબર. તો એના કેટલા રીડિંગ મળશે? 8. હવે કંપની વાળાએ બનાવી છે તો ખરેખર તો એની લંબાઈ બધાની સરખી હોવી જોઈએ, પણ કંપનીએ જે બનાવેલી છે એમાં કઈક ત્રુટી રહી ગયેલી હશે, એટલા માટે આપણે એની લંબાઈ છે અવલોકન કરીને માપીએ છીએ, પ્રયોગ કરીને માપીએ છીએ. તો માની લો કે એ બધાના રીડિંગ તમને આ મળે છે, બરાબર છે. તો સૌથી પહેલા આપણે શેની જરૂર પડશે? સૌથી પહેલા આપણને જરૂર પડે સાચા મૂલ્યની. કોની જરૂર પડે? સાચા મૂલ્યની, બરાબર છે. આ મેં તમને સમજાવેલું છે સાચું મૂલ્ય કઈ રીતે મેળવી શકાય, બરાબર. અથવા તો એને છે ને આપણે અહીંયા આગળ સરેરાશ મૂલ્ય પણ નામ આપ્યું છે. શું નામ આપ્યું છે? સાચું મૂલ્ય અથવા તો સરેરાશ મૂલ્ય. તો સાચું મૂલ્ય આપણને મળશે એને આપણે નામ આપી દઈશું એ મીન, બરાબર છે. સરેરાશ કઈ રીતે લેવાય? તો કે દાખલા તરીકે બધા રીડિંગ છે એ બધાનો શું કરવાનો? તો કે સરવાળો કરવાનો, અને જેટલા નંબર ઓફ રીડિંગ હોય એન નંબર ઓફ રીડિંગ છે તો એને એ સંખ્યા વડે ભાગી નાખવાનો. તો આપણને એનું કેવું મૂલ્ય મળશે? સરેરાશ મૂલ્ય મળશે, જેને આપણે શું નામ આપ્યું છે? સાચું મૂલ્ય, બરાબર ને. આપણને જયારે ખરેખર કોઈ ડેટા આપેલો ન હોય ત્યારે સરેરાશ સાચું મૂલ્ય જોતું હોય તો શું કરવાનું? ત્યારે આપણે આ મેથડ યુઝ કરવાની. દરેકે દરેક ભૌતિક રાશિનું અલગ અલગ વસ્તુનું માપન કરવાનું, બધાના રીડિંગ લઈ લેવાના અને ભાંગ્યા ટોટલ સંખ્યા વડે એને ભાગી નાખવાનું, ત્યારે આપણને એનું સાચું મૂલ્ય મળશે, જેને આપણે એ મીન વડે દર્શાવશું, બરાબર. દાખલા તરીકે લંબાઈ હોય તો એ લાવે, અત્યારે આપણે એ લખ્યું છે, ખાલી કોઈ પણ છે આપણને નથી ખબર કઈ છે. તો અહીંયા આગળ એ મીન એટલે જ મારા માટે શું થઈ જશે? સાચું મૂલ્ય. અને એનું જ બીજું નામ શું છે? સરેરાશ મૂલ્ય, બરાબર છે. તો મને મળી ગયું છે સાચું મૂલ્ય. હવે ખરેખર આપણને ખબર છે કે સરેરાશ મૂલ્ય આપણે લેવા જાય તો એ સરેરાશ મૂલ્યમાં એ ખરેખર જે આપણે જે માપેલા મૂલ્ય છે, દાખલા તરીકે આપણે જે આપણે કોઈ ભૌતિક રાશિનું માપન કરી છે એના આપણે 10 રીડિંગ લીધા, એમાંથી 10 રીડિંગમાંથી મોટા ભાગના રીડિંગ છે એ આપણને 3.3 મળ્યા, 50%, અને બાકીના 50% જવાબ આપણને 3.5 મળે છે. તો આ બે નું સરેરાશ લેવા જઈએ તો આનું મીન એટલે મધ્યક પણ આપણે કહીએ છીએ, તો આનો વચ્ચેનો જવાબ શું આવે? તો કે આ 3.4. તો આ 3.4 છે ને એનું સાચું રીડિંગ કહેવાય. કેવું કહેવાય? સાચું રીડિંગ, બરાબર છે. 3.3 વત્તા 3.5 ભાંગ્યા અત્યારે 2 જ છે આપણે, તો ભાંગ્યા 2 કરી જવાબ શું આવે? 3.4 આવે ને, 5 ને 3 8 ભાંગ્યા 2 એટલે 0.4 આવી ગયા, 3.4. સમજાણું તમને? તો આ જે છે ને આ જે તમને જવાબ મળ્યો
ઈ રીડિંગ તમે માપેલી ભૌતિક રાશિ કરતા ઓછું પણ હોઈ શકે. તમે માપેલી ભૌતિક રાશિ એટલે કે આ પ્રાયોગિક માપ જે છે ઈ એના સાચા રીડિંગ કરતા ઓછું પણ હોઈ શકે, જેટલું ઓછું હોઈ શકે એટલું જ વધારે પણ હોઈ શકે. જેટલું ઓછું હોય એટલું જ વધારે હોઈ શકે. દાખલા તરીકે અહીંયા સાચું માપ કેટલું છે 3.4, તો 0.1 જેટલું જો ઓછું હોય એટલે 3.3 હોય તો 0.1 જેટલું વધારે પણ હોઈ શકે એટલે 3.5. સમજાય છે? તો આ આ જે મૂલ્ય છે એને આપણે સાચું મૂલ્ય કહેશું. સમજાય ગયું તમને? સાચું મૂલ્ય કઈ રીતે મળવાનું, એના એન નંબર ઓફ રીડિંગ લઈ લેવાના, બધાનો સરવાળો કરવાનો અને જેટલા નંબર ઓફ રીડિંગ લીધા છે એ સંખ્યા વડે એને ભાગી નાખવાનું. રેડી? તો અહીંયા આપણને જે મળે છે એ આપણને શું મળ્યું? સાચું મૂલ્ય મળ્યું બાળકો. કેવું મૂલ્ય મળ્યું? સાચું મૂલ્ય અથવા તો સરેરાશ મૂલ્ય. હવે આપણે વાત કરવાના છીએ નિરપેક્ષ ત્રુટીની. હજી આપણે નિરપેક્ષ ત્રુટી વિશે તો કઈ ચર્ચા જ નથી કરી. હવે આપણે ચર્ચા કરશું નિરપેક્ષ ત્રુટી કોને કહેવાય. તો કે સૌથી પહેલા આપણે વ્યાખ્યા જોઈ લઈએ. બરાબર છે? વ્યાખ્યા નિરપેક્ષ ત્રુટી કોને કહેવાય? તો કે ભૌતિક રાશિના, કોઈ પણ ભૌતિક રાશિના સાચા મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્ય, અને પ્રાયોગિક મૂલ્ય ના તફાવતના માનને શું કહેવાય છે? નિરપેક્ષ ત્રુટિ કહેવાય છે. શું કહેવાય છે? નિરપેક્ષ ત્રુટિ કહે છે. કોઈ પણ ભૌતિક રાશિના સાચા મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્યના તફાવતના માનને, માન એટલે ધન જ, માનાંક, બરાબર છે? સરવાળો બાદબાકી, ખરેખર તો ધન ઋણ ગમે તે આવી શકે, એના માનાંકને નિરપેક્ષ ત્રુટિ કહે છે. તો નિરપેક્ષ ત્રુટિ કઈ રીતે મેળવવાની? હવે આપણે જોઈએ. દાખલા તરીકે આમાં એન નંબર ઓફ રીડિંગ છે, તો નિરપેક્ષ ત્રુટિ જે છે એને ડેલ્ટા એ વડે દર્શાવશું, પહેલી વસ્તુ. બરાબર છે? તો નિરપેક્ષ, હવે પહેલો પ્રશ્ન એ કે સાપેક્ષ અને નિરપેક્ષ એટલે શું? તો કે નિરપેક્ષ એટલે છે ને એનું તમે બીજા કોઈ હારે કમ્પેરિઝન ન કરી શકો, એનું પોતાની હારે જ કમ્પેરિઝન કરવાનું. વસ્તુની એની પોતાની સાથે જે કમ્પેરિઝન કરીએ એને નિરપેક્ષ કહેવાય. બરાબર? સાપેક્ષ એટલે એકની કમ્પેરિઝનમાં બીજી વસ્તુ, સાપેક્ષ એટલે કમ્પેરિઝન થતી હોય. અહીંયા એને પોતાના જ આ બધા મૂલ્ય એના પોતાના જ છે, એની હારે જ આપણે કમ્પેરિઝન કરવાના છે. તો એ જે ત્રુટી આવશે નિરપેક્ષ ત્રુટી, પોતાના પોતાની અંદર જે ભૂલ નીકળે છે એટલા માટે નિરપેક્ષ શબ્દ વપરાય. બરાબર? તો એ શબ્દને આપણે સમજી લીધો. તો આની આગળ પહેલા રીડિંગમાં નિરપેક્ષ ત્રુટી માને જોઈએ છે તો ડેલ્ટા એ વન વડે દર્શાવશું, અને એનું માનાંક એટલે અહીંયા માનાંકની નિશાની કરી નાખીએ એટલે ધન અથવા ઋણ જે પણ આવે આપણને કઈ પ્રોબ્લેમ થાય નહીં. અને અહીંયા પણ માનાંક કરી નાખીએ આપણે, ટેક્સ્ટબુકમાં ભલે ન આવ્યું પણ એમાં એ લોકોએ પછી કીધું છે કે ધન અથવા ઋણ હોઈ શકે, માનાંકમાં લઈ લેવાનું એટલે ધન જ આવશે. હવે જો અહીંયા સાચા મૂલ્ય, સાચું મૂલ્ય એટલે કયું છે? તો કે સાચું મૂલ્ય એટલે એ મીન છે. બરાબર છે? અને માઇનસ તફાવત છે એટલે વચ્ચે બાદબાકી કરવાની. એનું આપણે પ્રાયોગિક મૂલ્ય કેટલું હતું? એ વન. તો આ જે તફાવત મળશે એ ધન અથવા ઋણ ગમે તે હોય શકે, પણ માનાંકમાં લેશો એટલે જવાબ કેવો આવશે? ધન જ આવશે. દાખલા તરીકે 5-3 કરીએ તો 2 આવે પણ ધન આવે, પણ 3-5 કરીએ તો -2 આવે, પણ એને માનાંકમાં લખો તો જવાબ કેવો થઈ જાય? +2. સમજણ એ રીતે. અને આને છે ને કદાચ આમ પણ લખો તો પણ ખોટું નથી, સાચું છે. a1 - a mean ગમે તે રીતે લખો, કારણ કે માનાંક આવી ગયો ને એટલે વાર્તા પૂરી થઈ ગઈ. તો આ રીતે આપણે જેટલા પણ હોય એ બધાના આવા રીડિંગ આપણે લઈ લેશું. દાખલા તરીકે a2 છે તો એ શું થઈ જશે? તો કે a mean - a2 માનાંકમાં છે, અથવા આ રીતે લખો તમે a2 - a mean કરી નાખો તો પણ સાચું જ છે. બરાબર છે? હવે આવું તમે ક્યાં સુધી કરશો? બરાબર, આવું આપણે ક્યાં સુધી કરવાનું? તો કે આવું આપણે છે ને ટપકા 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 કરી અને ડેલ્ટા એ એન, એન નંબર ઓફ રીડિંગ છે ત્યાં સુધી કરીએ. બરાબર છે? તો a mean - a n. બરાબર? અને અથવા તો a n - a mean એને જ લખો. હવે એક વસ્તુ બીજી તમને કહેવાની રહી કે જો અહીંયા આ જે છે ને આને તમે ગાણિતિક ભાષામાં લખવું હોય તો એ નહીં લખો તો પણ કાંઈ પ્રોબ્લેમ નથી, માર્ક્સ નહીં કપાય, ચિંતા ન કરો. પણ આ સરવાળો છે ને 1 થી લઈને n સુધીનો એને ગાણિતિક ભાષામાં આ રીતે લખાય, સિગ્મા એટલે સરવાળો, સિગ્મા એટલે સરવાળો. આઈ બરાબર ક્યાંથી ચાલુ કરશું? 1 થી લઈને n સુધી. આઈ બરાબર 1 થી લઈને n સુધી. અહીંયા હું લખી નાખું છું એ ની પાછળ આઈ. બરાબર છે? અને છેદમાં તો ભાગાકારમાં એન છે તો આને આ રીતે પણ લખી શકે. બરાબર? ક્યાંથી લઈને ક્યાં સુધી? તો કે આઈ બરાબર હવે મૂકતા જાઓ 1 વત્તા સિગ્મા એટલે વત્તા એ 2, પહેલા 1 મૂક્યું પછી 2,
प्लस ए थ्री के क्या सुधी मुकसु एन सुधी। जो तमे आ न लखो तो पण कोई प्रॉब्लम नथी, कदाच भूलाई जाय तो पण वांधो नहीं, आ आवडतो हो जोई। तो आ रीते जे मने मळशे ए जे मने मळशे ई शू मळशे वाला बाळको, निरपेक्ष त्रुटि मळशे। केवी त्रुटि मळशे? निरपेक्ष त्रुटि। तो निरपेक्ष त्रुटि ने आपणे कई रीते दर्शाववाना छे? मानांकमां डेल्टा ए वडे दर्शाववाना छे। तो आ थई गई निरपेक्ष त्रुटिनी संज्ञा। आ शू थई गयुं? निरपेक्ष त्रुटिनी संज्ञा। शू थई गयुं? निरपेक्ष त्रुटिनी संज्ञा। હવે એક બીજી વસ્તુ જોવાના છે, આ નિરપેક્ષ ત્રુટિ સમજાઈ ગયું બરાબર છે? દરેકે દરેક રીડિંગમાંથી મેઇનમાંથી બાદ કરી લેવાનું, સાચા રીડિંગમાંથી બાદબાકી કરી લેવાની, આ આપણને મળી છે નિરપેક્ષ ત્રુટિ। હવે બીજી વસ્તુ આપણે જોવાની છે, એ ખરેખર ડાયરેક્ટ ટેક્સ્ટબુકમાં આપણને લખી નથી પણ તમે સમજો, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ બરાબર છે? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ તમારી ટેક્સ્ટબુકમાં સરેરાશ નિરપેક્ષ ત્રુટિને બદલે આ રીતે લખ્યું છે, અંતિમ નિરપેક્ષ ત્રુટિ। અંતિમ, તો અંતિમ નિરપેક્ષ ત્રુટિ કોને કહેવાય? ચલો એને સમજવાનો પ્રયત્ન કરીએ। અત્યારે આપણે જે મેળવેલી છે એ ખાલી નિરપેક્ષ ત્રુટિ છે, અને ખાલી નિરપેક્ષ ત્રુટિ એટલે દરેકે દરેક રીડિંગમાં રહેલી ત્રુટિ ઇન્ડિવિડ્યુઅલ। હવે આ બધી જે ત્રુટિઓ મેળી છે એ ત્રુટિઓનો પણ સરેરાશ લેશું આપણે, શું કરશું? ત્રુટિની પણ સરેરાશ વેલ્યુ લઈ લેશું, એને આપણે નામ આપશું અંતિમ નિરપેક્ષ ત્રુટિ અથવા સરેરાશ નિરપેક્ષ ત્રુટિ। જે કઈ પણ નિરપેક્ષ ત્રુટિ મળી છે એ બધી ત્રુટિઓની સરેરાશ લેશું, એટલે આપણને ત્રુટિની પણ એક સરેરાશ વેલ્યુ મળશે બરાબર છે, જેને આપણે નામ આપ્યું છે અંતિમ નિરપેક્ષ ત્રુટિ અથવા સરેરાશ નિરપેક્ષ ત્રુટિ। ક્લિયર? ચાલો, તો હવે એ કેવી રીતે મળશે? જો કે આ જેમાં આપણે આ સ્ટેપ ફોલો કર્યા છે એ જ સ્ટેપ આપણે પાછા અંતિમ નિરપેક્ષ ત્રુટિ માટે પણ ફોલો કરશું, પણ એને આપણે નામ આપ્યું છે ડેલ્ટા એ મીન। શું નામ આપ્યું છે અંતિમ નિરપેક્ષ ત્રુટિને? ડેલ્ટા એ મીન। તો એ અંતિમ નિરપેક્ષ ત્રુટિ માટે આપણે શું કરવાનું? તો કે આ ડેલ્ટા A1 ડેલ્ટા A2 બધા મળ્યા ને એ બધાનો સરવાળો કરવાનો। તો કે ડેલ્ટા A1 વત્તા ડેલ્ટા A2 બરાબર છે વત્તા ડોટ 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 વત્તા ક્યાં સુધી? ડેલ્ટા AN સુધી, અને એને ભાગાકારમાં શું લઈ લેવાનું? સ્મોલ n। હવે આને પણ આપણે ગાણિતિક સ્વરૂપમાં લખી શકાય, કેવી રીતે લખશું? તો કે સિગ્મા એટલે સરવાળો, આ એની નિશાની છે, I બરાબર 1 થી લઈ અને n સુધી, અને અહીંયા શું આપણે લઈએ છીએ, કોનો સરવાળો કરીએ છીએ? તો કે ડેલ્ટા માનાંકમાં એ આઈ નો આનો સરવાળો કરીએ છે, ભાગાકારમાં સ્મોલ એન તો છે જ બરાબર। તો આ રીતે આપણને મળશે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ। ક્લિયર? તો આ બધી ગણતરી થઈ ગયા પછી કોઈ પણ પ્રાયોગિક માપનું જે મૂલ્ય મળશે આપણને, પ્રાયોગિક અવલોકનનું જે કંઈ પણ મૂલ્ય મળશે, એ મૂલ્ય એની લિમિટ ક્યાંથી ક્યાં કોનાથી કોની વચ્ચે હશે એ આપણે જો દર્શાવવું હોય તો એ આપણે આ રીતે દર્શાવી શકાય। આ ધ્યાનથી સમજો, દાખલા તરીકે પહેલા આપણી પાસે મુખ્ય સાચું મૂલ્ય કેટલું છે? તો કે એ મીન ઓછામાં ઓછું મૂલ્ય આટલું થશે, માઇનસ ડેલ્ટા એ મીન, માઇનસ ડેલ્ટા એ મીન, આ કેટલું થઈ જશે? એ મીન માઇનસ ડેલ્ટા એ મીન, ઓકે? એટલે કે સાચું મૂલ્ય માઇનસ શું છે આ ડેલ્ટા એ મીન, એટલે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ બરાબર, લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ, લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ બરાબર છે, એટલે આના કરતા ઓછામાં ઓછું મૂલ્ય આટલું હોય અથવા આના જેટલું પણ હોય, અને વધુમાં વધુ કેટલું હોય? તો કે એ મીન પ્લસ ડેલ્ટા એ મીન, સમજો? તો કોઈ પણ ભૌતિક રાશિનું મૂલ્ય, જે કંઈ પણ આપણે પ્રાયોગિક મૂલ્ય લેવા છે, એ પ્રાયોગિક મૂલ્ય આ બંનેની વચ્ચે હશે બરાબર, અથવા કોઈ પણ ભૌતિક રાશિનું મૂલ્ય હોય કેટલું, અને આ રીતે પણ હું દર્શાવી શકું, જોજો, એ મીન પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ મીન બરાબર છે। સાચું મૂલ્ય, આ સાચું મૂલ્ય, એમાં તમે પ્લસ ઓર માઇનસ કરો ત્રુટીને, કઈ ત્રુટીને? તો કે સરેરાશ નિરપેક્ષ ત્રુટીને તમે ઉમેરો અથવા બાદ કરો, એટલું તમારું કોઈ પણ પ્રાયોગિક મૂલ્ય હોય એની બહાર ક્યાંય જઈ શકે નહીં, ઓછામાં ઓછું આટલું, વધુમાં વધુ આટલું બરાબર છે, અને તમારું પ્રાયોગિક મૂલ્ય એ ઓછામાં ઓછા અને વધુમાં વધુની વચ્ચે ક્યાંક આવેલું હશે। તો આને કહેવાય બાળકો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ। ક્લિયર છે? તો અત્યારે આપણે પહેલા જે આને બોર્ડ ભરી દીધું છે, બોર્ડ ની અંદર આપણે શું શીખ્યા? માત્ર નિરપેક્ષ ત્રુટિ વિશે આપણે માહિતી મેળવી, કે આને નિરપેક્ષ ત્રુટિ કહેવાય, પછી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કોને કહેવાય એ પણ શીખ્યા આપણે, એની વ્યાખ્યા આપણે જોઈ લીધી બરાબર, અને સાચું મૂલ્ય કોને કહેવાય એ પણ આપણે જોયું। તો આટલી વસ્તુ પહેલા તમારી બુક ની અંદર લખવાની છે, જે મેં બોર્ડમાં લખ્યું છે બરાબર, તો તમે વ્યવસ્થિત લખી શકો, એટલે હું અહીંયાથી દૂર વયો જાઉં છું બોર્ડ ની સામેથી, એટલે તમે હવે વિડીયોને પોઝ કરી નાખો બરાબર, અને પછી તમે જે કંઈ પણ માહિતી આપેલી છે એ બધી તમારી બુકમાં
નોટ ડાઉન કરો અને હવે આપણે આના પછીનો નેક્સ્ટ ટોપિક જોવાના છીએ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. તો ચાલો વિડીયો પોઝ કરી નાખજો. ચાલો હવે આપણે જોવાના છીએ સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. બરાબર, નિરપેક્ષ ત્રુટિ આવડે છે એટલે આ તો આપણા માટે હલકો છે, રમત વસ્તુ છે. બરાબર, સાપેક્ષ ત્રુટિ કોને કહેવાય? તો સીધે સીધું આપણે એને વ્યાખ્યા દ્વારા સમજીએ કે દાખલા તરીકે સાપેક્ષ ત્રુટિ. બરાબર છે, સાપેક્ષ ત્રુટિ એટલે શું થાય? તો કે સરેરાશ સાપેક્ષ ત્રુટિ એટલે કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. બરાબર છે, અને સરેરાશ સાચા મૂલ્ય ના ગુણોત્તરને સાપેક્ષ ત્રુટિ કહે છે. સમજણ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સરેરાશ સાચા મૂલ્યના ગુણોત્તરને સાપેક્ષ ત્રુટિ કહે છે. તો સાપેક્ષ ત્રુટિ બરાબર સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કેટલી હતી વાલા બાળકો? ડેલ્ટા એ મીન, આ હતી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ના છેદમાં સરેરાશ સાચું મૂલ્ય. એટલે શું હતું? એ મીન, આ હતું સરેરાશ સાચું મૂલ્ય. તો આ બે નો ભાગાકાર કરીએ એને કહેવાય સાપેક્ષ ત્રુટિ. એક બીજી વસ્તુ, જ્યારે પણ સાપેક્ષ શબ્દ આવે ને એટલે એકની સાપેક્ષે બીજાની વાત થાય. દાખલા તરીકે સિમ્પલ ભાષામાં આપણે સમજીએ, મારી પાસે બે લાકડી છે, એક લાકડી છે એક મીટર લાંબી છે, બીજી લાકડી છે એ દાખલા તરીકે બે મીટર લાંબી છે. હું તમને એમ પૂછું કે પેલી લાકડીની સાપેક્ષમાં બીજી લાકડી કેટલી મોટી છે, કેટલી મોટી છે, કેટલા ગણી મોટી છે, એમ થાય ને? પેલી લાકડીની સાપેક્ષમાં બીજી લાકડી કેટલા ગણી મોટી છે? તો બીજી લાકડીની લંબાઈના છેદમાં પેલી લાકડીની લંબાઈ આવે તો આનો જવાબ બે આવે. તો બે ગણી મોટી છે. બરાબર, બીજી લાકડી છે એ પેલી લાકડીની સાપેક્ષમાં બે ગણી મોટી છે. તો અહીંયા પણ એનો મતલબ એ જ થશે. બરાબર છે, સાપેક્ષ જ્યાં પણ આવે ત્યાં ગુણોત્તર અથવા તો ભાગાકાર આવશે. ગુણોત્તર એટલે ભાગાકાર જ થઈ ગયું. તો એ આપણે ધ્યાનમાં રાખવાનું, મગજમાં રાખવાનું, જ્યાં પણ આવે. આખા ફિઝિક્સમાં ભૌતિક વિજ્ઞાનમાં સાપેક્ષ શબ્દ ઘણી વાર આવશે. અત્યારે તો આપણે શરૂઆત છે, પણ સાપેક્ષ શબ્દ ઘણી બધી જગ્યાએ, ઘણી બધી અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે આપણે યુઝ કરશું. પણ જ્યાં પણ આવશે ત્યાં બધી જગ્યાએ ગુણોત્તર જ આવશે. બરાબર, તો આને કહેવાય સાપેક્ષ ત્રુટિ. હવે પ્રતિશત ત્રુટિ એટલે શું? તો કે આને ટકાવારીમાં દર્શાવવાનું. પ્રતિશત એટલે કેમાં દર્શાવવાનું? ટકાવારીમાં. તો સાપેક્ષ ત્રુટિને જ્યારે ટકાવારીમાં દર્શાવીએ ત્યારે એની સંજ્ઞા ડેલ્ટા, આ ડેલ્ટા એ છે. તો એ ટકાવારીમાં આપણે એને દર્શાવીએ છીએ તો શું થઈ જાય? ડેલ્ટા એ મીન ના છેદમાં એ મીન ગુણ્યા 100%. ટકાવારીમાં કેમાં આવે? તો કે 100% આવશે. બરાબર, તો આ હતી આજની ચર્ચા નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ વિશે. અને હવે આપણે આને વ્યવસ્થિત રીતે સમજવા માટે, મને ખબર છે હજી ઘણાને ડાઉટ હશે, તો એને સમજવા માટે આપણે એક ઉદાહરણની મદદથી આ બધી જ ત્રણે ત્રણ ત્રુટિઓ વિશે પાછો ડિટેલમાં અભ્યાસ કરીએ. તો એ ઉદાહરણ જોઈ લઈએ એટલે તમને ત્રુટિ લગભગ કોઈ દિવસ કઈ વાંધો આવશે નહીં. તો આટલી વસ્તુ તમારી બુકમાં નોટ ડાઉન કરો અને હવે આપણે જોઈએ છીએ એક ઉદાહરણ. ચાલો હવે આપણે ત્રુટિને સમજવા માટે એક દાખલો જોવાના છીએ. આ દાખલો તમારી ટેક્સ્ટબુક પ્રમાણેનો નથી. બરાબર છે, આ તમારે પ્રેક્ટિસ માટે અત્યારે જોશું. ટેક્સ્ટબુકના દાખલા છે, હું તમને નેક્સ્ટ લેક્ચરમાં કરાવવાનો છું. તો આને આપણે સમજીએ અને ત્રુટિને આપણે આના ઉપરથી સમજીએ. કાચનો વક્રી ભવનાંક શોધવાના પ્રયોગમાં વક્રી ભવનાંકના અલગ અલગ મૂલ્યો આપણને આટલા આપેલા છે. બરાબર છે, દાખલા તરીકે આ બધા લખવો હોય તો A1 બરાબર 1.54, બરાબર બીજું મૂલ્ય A2 બરાબર 1.53, બરાબર પછી A3 બરાબર 1.44, પછી A4 બરાબર 1.54 અને A5 બરાબર 1.56 અને A6 છ મૂલ્ય છે 1.45. આટલા મૂલ્ય છે આપણી પાસે. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ તથા પ્રતિશત ત્રુટિ શોધો. કાચના વક્રી ભવનાંકનું મૂલ્ય નિરપેક્ષ ત્રુટિ સહિત અને પ્રતિશત ત્રુટિ સહિત દર્શાવો. બરાબર, બધી વસ્તુ આવી ગઈ આમાં. હવે આપણે પહેલા સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શોધવાની છે. તો સૌથી પહેલા તો આપણે આનું સાચું મૂલ્ય ગોતવું પડશે. તો સાચું મૂલ્ય એટલે શું થાય બોલો? સાચું મૂલ્ય એટલે થઈ જશે એમીન. એમીન એટલે A1 વત્તા A2 વત્તા A3 વત્તા A4 વત્તા A5 વત્તા A6 છ છે ને, વળી કે સર જવાબ દીધી. છેદમાં એન, એન એટલે કેટલા મૂલ્ય છે સૌથી વધારે? તો કે 6. તો ભાંગ્યા કેટલા આવે? 6 આવે. તો આ બધાનો સરવાળો કરીએ 1.54 વત્તા 1.53 વત્તા 1.44 વત્તા 1.54 વત્તા 1.56 વત્તા 1.45 ભાગ્યા કેટલા કરવાના? 6.
બરાબર. હવે આ બધાનો સરવાળો કરો તો તમારા સાદા કેલ્ક્યુલેટરમાં અને સરવાળો કરી અને પછી ભાંગ્યા 6 કરો, આ બધાનો સરવાળો મારી અને ભાગાકારમાં 6 કરો એટલે કેટલા મળે છે જુઓ જી, કેટલા આવ્યા? 1.51 આવશે. આયો બધાને 1.51 આયા, બરાબર છે. તો પહેલા આપણે શું ગોયતું તો કે આપણે પહેલા સરેરાશ મૂલ્ય અથવા સાચું સરેરાશ મૂલ્ય ગોયતું અથવા ખાલી સાચું મૂલ્ય ગોયતું. હવે આના ઉપરથી આપણે નિરપેક્ષ ત્રુટી ગોતશું, સરેરાશ નિરપેક્ષ ત્રુટી પછી મળશે. પહેલા આપણે શું ગોતશું? ખાલી નિરપેક્ષ ત્રુટી ગોતશું. એટલે નિરપેક્ષ ત્રુટી માટે આપણે શું કરવું પડશે બોલોજી? પહેલા નિરપેક્ષ ત્રુટી માટે આપણે કેવી રીતે લખવાનું તો કે ડેલ્ટા માનાંકમાં લખવાનું A1. માનાંકમાં એટલે પહેલેથી માનાંકની પ્રેક્ટિસ રાખે એટલે પછી ભૂલ ન પડે, પ્લસ જ પ્લસમાં જ આવશે બધું, બરાબર. હવે એ તમને પાછું કહી દઉં કે આ માનાંકમાં ન લઈએ તો તમારે જે આનો જવાબ આવશે એ ઘણીવાર પ્લસ આવે ઘણીવાર માઇનસ આવે. તો શું થાય ખબર છે? જ્યારે તમે સરેરાશ નિરપેક્ષ ત્રુટી ગોતવા જાઓ, માની લો કે 3 રીડિંગનો જવાબ પ્લસ 0.2 આવ્યો, બાકીના 3 નો માઇનસ 0.2 આવ્યો, તો 0 થઈ ગયો. એનો મતલબ એમ કે તમારા રીડિંગમાં એટલે કે તમારા અવલોકનમાં કોઈ ત્રુટી જ નથી, એટલા માટે માનાંક ન લેવું પડે, એટલા માટે. સમજણ? તો હવે અહીંયા ડેલ્ટા A1 એટલે શું થાય? ડેલ્ટા A1 એટલે માનાંકની અંદર આપણે A મીન કરી નાખીએ, માઇનસ પેલું રીડિંગ કેટલું હતું તો કે 1.54 હતું, તો આ બેની બાદબાકી કરો. હવે આપણે તો પ્લસમાં જ લેવાનું છે, માઇનસ હશે માનાંકમાં આવશે તો જવાબ ધન થઈ જશે. તો 1.51 માઇનસ 1.54 એટલે કેટલા થાય? 4માંથી 1 જાય તો 3, 5માંથી 5 જાય તો 0, અને 1માંથી 1 જાય તો 0, એટલે 0.03 આવે પ્લસમાં. હવે આવી રીતે આપણે બધાયના ગોતવાના છે, ફટાફટ ગોતી નાખીએ. ચાલો માનાંકમાં A2 બરાબર 1.51 માઇનસ બીજું કેટલું છે તો કે 1.53 છે, તો 51, 52, 53 એટલે 0.02 થઈ જશે. માનાંકમાં છે એટલે ધન જ આવશે, બરાબર. ખરેખર તો આ માઇનસ આવે ને, પછી એને આપણે માનાંકમાં લીધું છે એટલે પ્લસ થઈ ગયું. એવી રીતે A3, આ બધી નિરપેક્ષ ત્રુટી છે, 1.51 આ કેટલું છે તો કે 1.44, તો કે 1.51 માઇનસ 1.44 કરું તો 1.51 માઇનસ 1.44 એટલે કેટલા આવશે તો કે 0.07 આવશે, બરાબર. પ્લસમાં જ લેવાનું. માનાંકમાં A4 1.51 માઇનસ 1.44 પછી તો કે 1.54, આ 1.54 પાછું એવું એટલે 0.03 જ થાય, બરાબર. પછી માનાંકમાં ડેલ્ટા A5 1.51 માઇનસ 5માં નંબરનું કેટલું છે તો કે 1.56, 6માંથી 1 જાય તો 5, તો 0.05, બરાબર. પછી એવી રીતે છેલ્લું માનાંકમાં A6 બરાબર, તો કેટલું આવશે? 1.51 માઇનસ છેલ્લો A6 એટલે 1.45 છે, તો 1.45 એટલે 5 ને 1 6 એટલે 0.06 આવશે, બરાબર. 45 ને 5 50 ને 51 તો 0.06. તો આ બધા મને મળ્યા, આ મને નિરપેક્ષ ત્રુટિ મળી છે. કેવી મળી છે? નિરપેક્ષ ત્રુટિ. પણ મારે અત્યારે પેલા શું ગોતવું છે તો કે મારે ગોતવી છે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. શું ગોતવી છે? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે શું થાય? ડેલ્ટા A મીન થાય. ડેલ્ટા A મીન એટલે આ બધાનો સરવાળો, ભાગ્યા કેટલા છે તો કે 6 છે, તો સરવાળો કરી નાખીએ. હાલો 0.03 + 0.02 + 0.03 + 0.05 + 0.06 ભાગ્યા કેટલા તો કે 6, બરાબર છે. હાલો હવે આ બધાનો સરવાળો કરો તો 0.03 આ બધાનો કરો તો કેલ્ક્યુલેટરમાં સરવાળો કરો તો બરાબર છે કેટલો આવે છે જોવો જી જરા કેટલો આવ્યો બધાનો સરવાળો 0.26 આવ્યો આ આવશે 0.26 / 6 તો 0.26 / 6 કરીએ એટલે એ જવાબ આપણને મળે 0.043 કેટલો આવશે આ 0.043 જવાબ આવશે કેલ્ક્યુલેટરમાં બરાબર 0.043 પણ એક બીજી વસ્તુ તમે નોટિસ કરો કે આ આ જવાબ તમારે કેલ્ક્યુલેટરમાં તો અહીં અનંત સુધી જતો હોય પાછો પણ આપણે કેટલા આંકડા લેવાના તો કે આપણે છે ને અહીંયા પોઈન્ટ પછી કેટલા આંકડા છે 2 તો આપણે પણ અહીંયા પોઈન્ટ પછી 2 જ આંકડા લેવાના એટલે આને તમે આમ લખી શકો 0.04 શું લખી શકો 0.04 ખાસ આ ધ્યાન રાખવાનું છે બરાબર છે જે આપણને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળે એમાં તો તમારે કેલ્ક્યુલેટરમાં તો એ આંકડો છે એ પોઈન્ટ પછી ગમે એટલા જાય પણ આપણે જો આમાં બધાયમાં અવલોકનમાં પોઈન્ટ પછી 2 આંકડા છે તો આપણે પણ આમાં નિરપેક્ષ સરેરાશ નિરપેક્ષ ત્રુટિમાં પણ પોઈન્ટ પછી 2 જ આંકડા લેવાના બરાબર છે અને અહીંયા 3 છે તો એ 5 અથવા 5 કરતા નાનું છે એટલે તમે 4 લઈ શકો પણ દાખલા તરીકે અહીંયા 5 કરતા મોટું હોય તો તમારે અહીંયા 0.05 લખવું પડે કેટલું લખવું પડે 0.05 કારણ કે એની નજીક થઈ ગયું ને બરાબર છે 0.05 ની નજીક થઈ ગયું બરાબર તો એ રીતે તમને અહીંયા આગળ પેલું શું મળી ગયું તો કે આપણને મળી ગઈ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ હવે આપણે જોઈએ છે સાપેક્ષ ત્રુટિ
तो सापेक्ष त्रुटि अहीं लखी नाखू छू, सापेक्ष त्रुटि बराबर छे। सापेक्ष त्रुटि नी व्याख्या बोलो, सापेक्ष त्रुटि एटले शुं थाय, तो के सरेराश निरपेक्ष त्रुटि बराबर, अने एनुं साचुं मूल्य एनो गुणोत्तर एटले 0.04 ભાઈંગા, સાચું મૂલ્ય કેટલું છે? એ મીન 1.51, કેટલું છે? 1.51 કરો જોઈએ, તમારા સાદા કેલ્ક્યુલેટરમાં જરાક ભાગાકાર કરો, ફટાફટ કરો, સ્પીડમાં કરો, બરાબર છે? કેટલો આવ્યો ભાગાકાર, કેટલો આવે છે? 0.0649, કેટલો આવશે? 0.0649, હવે આવડું આવ્યું, પણ આવડું તો મેં તમને કીધું લખાય નહીં, પોઈન્ટ પછી કેટલા આંકડા લખવાના છે આપણે? પોઈન્ટ પછી બે આંકડા જ લખવાના છે, હવે આમાં તમે ખાસ ધ્યાનથી જોવો, જો પોઈન્ટ પછી મારે બે આંકડા લખો તો અહીંયા બગડો છે, પણ પાછળ છગડો છે, પાંચ કરતા મોટો છે, એટલે આ શું લખી નખાય? 0.03, શું લખી નખાય? 0.03, સમજાણું તમને શું કામ લખ્યું? જો આ બે આંકડા જોવાના, એના પછીનો આંકડો પાંચ કરતા મોટો હોય બરાબર, તો તમારે શું કરી દેવાનું? અહીંયા એક ઉમેરી દેવાનું, બે માં એક ઉમેરો એટલે ત્રણ। હવે તમને એમ થાય કે સર પાંચ હોય તો, દાખલા તરીકે હું ખાલી સમજાવવા માટે લખું છું, આ 0.0254 આમ હોય તો તમારે આ પાંચનો આવ્યો તો પછી એના પછીનો જોવાનો, ઈ પાંચ કરતા નાનો છે તો 0.02 જ રાખવાનો, પણ દાખલા તરીકે અહીંયા પાંચની અહીંયા છગડો આવેલો હોય બરાબર છે, તો સોરી અહીંયા 0.02 જ રાખવાનો, પણ અહીંયા છગડો આવી ગયો એટલે આ છ થઈ જશે, તો આ કેટલા લખવાના? 0.03, સમજો ને? ક્લિયર? આવી રીતે આપણે લખવાનું, આવી રીતે તમારે યાદ રાખવાનું, તો આ એનો જવાબ થઈ ગયો બરાબર। તો સાપેક્ષ ત્રુટિ એ મળી ગઈ આપણને, હવે આપણે જોઈએ છે પ્રતિશત ત્રુટિ, તો પ્રતિશત ત્રુટિને કેના વડે દર્શાવ્યું? તો કે ડેલ્ટા એ વડે, તો કે સાપેક્ષ ત્રુટિ ગુણ્યા 100 કરવાનું, તો 0.03 × 100 પછી પાછળ ટકાવારી નિશાની કરવાની, એટલે આ 100, આ 0.03 એટલે કેટલા થાય? તો કે 3/100 થાય ગુણ્યા 100, તો આ 100 ઉડી ગયા, જવાબ કેટલો આવ્યો? તો કે 3% આવ્યો, કેટલો આવ્યો? 3%। ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ આમાં? કઈ વાંધો, કઈ ડાઉટ નથી ને? રેડી? હવે એક બીજી વસ્તુ, હવે તમને આની સાથે એક બીજી વસ્તુ પૂછી છે, જો કે કાચના વક્રીભવનાંકનું મૂલ્ય નિરપેક્ષ ત્રુટિ સહિત અને પ્રતિશત ત્રુટિ સહિત દર્શાવો। તો કાચના વક્રીભવનાંકનું મૂલ્ય નિરપેક્ષ ત્રુટિ સહિત મારે દર્શાવવું હોય, તો આપણે નિરપેક્ષ ત્રુટિ સહિત દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાવાય? જો આપણે આ ભમણા ભીણા એ મીન ±∆ ડેલ્ટા એ મીન આવી રીતે દર્શાવાય ને, તો મારે આ દર્શાવો, તો એ મીન કેટલા છે? તો કે એ મીન છે મારી પાસે 1.51 ±, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કેટલી આવી? તો કે 0.04, તો આ ±0.04 આવી રીતે દર્શાવાય, સમજાણું? તો આ મેં કાચના વક્રીભવનાંકનું મૂલ્ય નિરપેક્ષ ત્રુટિ સહિત દર્શાવી દીધું કહેવાય બરાબર છે, અને પ્રતિશત ત્રુટિ સાથે આ મેં પેલું જે દર્શાવ્યું ને આ નિરપેક્ષ ત્રુટિ સાથે દર્શાવ્યું, આ કેની આરે દર્શાવ્યું? નિરપેક્ષ ત્રુટિની સાથે। હવે દાખલા તરીકે મારે ટકાવારી સાથે, પ્રતિશત ત્રુટિ સાથે દર્શાવવું છે તો પાછળ સરવાળામાં ±, ટકાવારી કરી નાખવાની, 1.51 તો છે જ, ±, કેટલા ટકા ભૂલ આવે? તો કે 3%। તો આ જે મેં દર્શાવ્યું એ કોની આરે દર્શાવ્યું? તો કે આ મેં દર્શાવ્યું પ્રતિશત ત્રુટિની સાથે, સમજણું? પ્રતિશત ત્રુટિ કેટલી છે? તો કે 3%। તો અહીંયા તમારે ±, પ્રતિશત ત્રુટિ કરો એટલે ±3%, તો આ હતું પ્રતિશત ત્રુટિની સાથે બરાબર। મારે બોર્ડ થોડું નાનું પડે છે, પણ તમે અલગ અલગ રીતે વ્યવસ્થિત રીતે લખજો, ક્લિયર છે? તો આ રીતના દાખલા તમને કોઈ પણ આપેલા હોય તો તમે આ રીતે સાપેક્ષ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકો છો, ક્લિયર છે? તો હું અહીંયા દૂર હટી જાઉં છું એટલે તમે વ્યવસ્થિત રીતે આખે આખો દાખલો લખી નાખો બરાબર, અને આજનો લેક્ચર આપણે વાલા બાળકો અહીંયા પૂરો કરીએ છીએ, મળીએ છીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં, ઓકે? ત્યાં સુધી આવજો।